નથી, એક બાજુ લારીએ ભગાવે છે સરકાર, તો જવાનું કે પેટકા રીતે ફરવાના મારે. તમે સાત ધંધો કરે છો તો લારી હટાવે છે, પછી અમારો ધંધો કરવાનો કેવી છે? અને અમારો ધંધો ચાલુ રખાવો ને અમે લારી ચાલુ રખાવો જો, અને અમારે અહીંયા જ રહેવાનું છે ને અહીંયા જ કરવાનું છે. અહીં નહીં રાખો તો અમારા છોકરાઓ સરકાર ના પાછે મારી નાખશું. આમાં તમારી વિનંતી છે ને, જે પગે લાગીને કહીએ છીએ કે હવે અમારે અહીંયા જ જોઈએ છે ને અહીંયા જ રહેવાનું. એક બાજુ મોખવારીએ અમારી કમર તોડી નાખી છે અને સરકાર અમારી લારીઓ હટાવી રહી છે, બીજી બાજુ અમારા મકાનો તોડવાની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હવે અમે ક્યાં જઈશું? આ નિવેદનો આપવામાં આવ્યા છે અમદાવાદના બાપુનગર ચાર રસ્તા પર આવેલી ચાલીઓમાં રહેતા લોકોના. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું. અમદાવાદ હાઉસિંગ બોર્ડ દ્વારા બાપુનગર ચાર રસ્તા પર આવેલી ચાલીઓમાં રહેતા કુલ 1000 ઘરોને નોટિસ ફટકારવામાં આવી છે કે આ બાંધકામ ગેરબંધારણીય છે, તેથી તેને ત્યાંથી હટાવવામાં આવશે. પરંતુ બીજી બાજુ રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે અમે અહીંયા 60 અને 65 વર્ષથી વસવાટ કરીએ છીએ અને અમે આ મકાનોનું ભાડું પણ ભરીએ છીએ. તો ચાલો જાણીએ આ અંગે કોંગ્રેસ નેતા નાગજી દેસાઈ તેમજ અન્ય સ્થાનિકો શું કહી રહ્યા છે. અમારી માંગણી એ છે કે તાજેતરમાં જે બાપુનગરમાં નોટિસ આપવામાં આવી છે, એ નોટિસમાં ન તો કોઈનું મકાન કે દુકાન રોડ રસ્તામાં છે અને હોય તો એને તોડી નાખવું જોઈએ, એમાં અમારો કોઈને વાંધો નથી. પણ વાંધો એ છે કે અમીરોની ગરીબોની દિવાલ તોડવાની વાત છે કે આજે ભેદભાવ ન રાખવો જોઈએ. આજે આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આમાં જે નોટિસો મળી છે એમાં ભેદભાવ કેમ રાખવામાં આવ્યો છે? જે લોકો રાજકીય વગવાળા છે, ક્યાંકના ક્યાંક એ લોકો ઉદ્યોગપતિ છે, એના નાણાં લઈને એને કાયદેસર કરી નાખ્યું છે. એ બી વિદ્યાલય હોય કે ધનવંતરી હોસ્પિટલ હોય, તો શું અમારા નાના માણસોનો કોઈ અમારો સહારો ભગવાન સિવાય કોઈનું નહીં? આજે મારી જ વાત કરું તો મારો જન્મ અહીંયા છે, આ કોર્પોરેશનનો દાખલો છે. 1976માં મારો જન્મ જ્યાં નોટિસ મળી છે મકાનમાં થયો છે, તો 1976નો તો અમારો કોર્પોરેશનનો પુરાવો છે કે મારો જન્મ અહીંયા છે. અમારી માંગ એમ છે કે એ બી વિદ્યાલય જે પૈસાથી એ લોકોને આપ્યું છે એવું અમને પણ આપો. અમારા છાપરા અમે 60 વર્ષ જૂના છીએ, તો એ લોકોને પૈસાથી આપો છો તો અમને કેમ નહીં આપતા? અમને પણ આપો. નોટિસ અમને આપવામાં આવી છે અને આઈને એમ કહેવા માંડ્યા કે તમે આ એક મહિનામાં ઘર ખાલી કરી નાખો. હવે અમે ક્યાં ગઈ જઈએ? 60 વર્ષ જૂના છીએ, એકદમથી અમે ક્યાંથી ખાલી કરીએ? આપણે જોયું કે ચાલીમાં રહેતા રહેવાસીઓ અતિશય ખરાબ પરિસ્થિતિ હેઠળ જીવી રહ્યા છે, તેમજ તેઓ તંત્રને પણ પ્રશ્ન કરી રહ્યા છે કે જો આ મકાનો તોડી પાડવામાં આવશે તો અમે ક્યાં જઈશું અને અમારા બચ્ચાઓ ક્યાં જશે? તો હવે જોવું રહ્યું કે આવતા સમયમાં તંત્ર આ અંગે કયા પગલાં લેશે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.